ગુડ મોર્નિંગ બાળકો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખવાના છે એનું ડિસ્કશન કર્યું હતું. તો શું શીખવાના છીએ આપણે લાસ્ટ લેક્ચરમાં? તો આપણે એવું કીધું હતું કે હિટ્રો આઈટમ આપણે કન્ટેનિંગ કમ્પાઉન્ડ જ્યારે સિન્થેસાઇઝ કરીએ છીએ, જેમાં હિટ્રો આઈટમ મોસ્ટલી ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરતું હોય, તો આ લેક્ચરમાં આપણે એવું શીખશું કે જેમાં હિટ્રો આઈટમ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરતું હોય, મતલબ કે ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ હોય, જેમાં આપણી પાસે અનધર ન્યુક્લિયોફાઇલ હોય અને એના ઉપર એટેક કરી શકે, એવું આપણે આ લેક્ચરમાં શીખવાનું છે. જોઈએ, શરૂઆત કરીએ. જનરલી હિટ્રો આઈટમ યુઝડ એઝ અ ન્યુક્લિયોફાઇલ શું કામે? કારણ કે હિટ્રો આઈટમ પાસે લોન પેર હોય, આપણે જોયું છે નાઇટ્રોજન પાસે એક હોય, ઓક્સિજન, સલ્ફર આ બધા પાસે બબ્બે લોન પેર હોય હિટ્રો આઈટમ પાસે, તો એ જનરલી ન્યુક્લિયોફાઇલ તરીકે જ એક્ટ કરતા હોય, કારણ કે એની લોન પેર છે એ ડોનેટ કરીને ન્યુક્લિયોફિલિક એટેક કરી શકે. બટ ધેર ઇઝ વન વે ટુ યુઝ ધ નાઇટ્રોજન એઝ એન ઇલેક્ટ્રોફાઇલ, મતલબ કે ત્યાં એક આપણી પાસે એવી પોસિબલ છે કે જેમાં નાઇટ્રોજનને આપણે ઇલેક્ટ્રોફાઇલ તરીકે યુઝ કરી શકીએ ઇન્સ્ટેડ ઓફ ન્યુક્લિયોફાઇલ, તો એ આમાં જોશું. ધીઝ પ્રોવાઈડ ધ ગુડ સિન્થોન ફોર ધ એમિનો એસિડ સિન્થેસિસ, અને આવી રીતે જ્યારે નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોફાઇલ તરીકે યુઝ કરીએ ત્યારે જે આપણને સિન્થોન મળે છે, એ સિન્થોન છે એ એમિનો એસિડની સિન્થેસિસમાં યુઝફુલ થાય છે. મતલબ કે આપણે આ રીતનું પ્રોસેસર ક્યારે ફોલો કરશું કે જ્યારે આપણી પાસે સ્ટાર્ટિંગ મટીરિયલમાં એમિનો એસિડ આપેલું હશે ત્યારે. તો આપણે એક એક્ઝામ્પલ લઈને જ શીખીએ કે એમિનો એસિડમાં આપણે શું કેવી જરૂર પડે છે કે જેનો સિન્થોન છે આપણે આ રીતે બનાવવો પડે છે. તો એક એક્ઝામ્પલ લઈને સમજતા જઈએ. ઓકે, લેટ્સ કન્સિડર વન એક્ઝામ્પલ. આપણે એક એક્ઝામ્પલ લઈએ, આ એમિનો એસિડનું એક એક્ઝામ્પલ છે. એમિનો એસિડ એટલે શું? તો કે એક જ કાર્બન ઉપર એમિનો ગ્રુપ અને એસિડ ફંક્શનલ ગ્રુપ. એટલે ફોર એક્ઝામ્પલ, એક જ કાર્બન ઉપર એમિનો ગ્રુપ એટલે કે NH2 ફંક્શનલ ગ્રુપ, અને એ જ કાર્બન ઉપર એસિડ ફંક્શનલ ગ્રુપ, મતલબ કે COOH હોય તો એ જે સ્પીસીસ છે, એ જે કમ્પાઉન્ડ છે, આપણે એને એમિનો એસિડ કહેતા હોઈએ છીએ, અથવા તો આલ્ફા એમિનો એસિડ કહેતા હોઈએ છીએ. એને જનરલી આલ્ફા એમિનો એસિડ કહેવાય. તો અહીંયા તમે જુઓ તો આ કાર્બન ઉપર એટલે કે કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર એમિનો ગ્રુપ છે, મતલબ કે આને એમિનો એસિડ નહીં પણ આ એસ્ટર છે, તો એમિનો એસ્ટર કહી શકાય. પણ કહેવાય તો એમિનો એસિડ જ, કારણ કે એસિડમાંથી જ એસ્ટર બને છે. તો આ છે આપણે હવે આનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ જોવાની છે. પણ કેવી રીતે? વાયા ન્યુક્લિયોફિલિક ને બટ ઇલેક્ટ્રોફિલિક, મતલબ કે આપણે એવો સિન્થોન આપણે અહીંયા સિન્થોન મળશે કે જેની પ્રિપરેશન આપણે ન્યુક્લિયોફાઇલથી ઇલેક્ટ્રોફાઇલથી કરશું. તો જો આ આપણી પાસે ટાર્ગેટ મોલિક્યુલ છે, આલ્ફા બીટા બોન્ડને આપણે બ્રેક કરીએ છીએ, બોન્ડ બ્રેક કરશો એટલે ઓબ્વિયસલી બોન્ડના ઇલેક્ટ્રોન ખોલીને આ સાઈડ જ આવશે. શું કામે? તો કે એની બાજુમાં એક કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે બોન્ડના ઇલેક્ટ્રોન ત્યાં જ. અને આપણે એમ પણ જોઈએ કે આલ્ફા પોઝિશન ઉપર શું હોય, જનરલી નેગેટિવ ચાર્જ હોય. જો આપણે પોઝિટિવ ચાર્જ મૂકશું તો કેવો થઈ જશે? ઇલોજિકલ ઇલેક્ટ્રોફાઇલ થઈ જશે. પણ અહીં આપણી પાસે રસ્તો છે કે આપણે અહીં આપણે નેગેટિવ ચાર્જ લાવી શકીએ, તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, મતલબ અહીંયા આવશે નેગેટિવ ચાર્જ અને અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. અને એ જે પોઝિટિવ ચાર્જ છે એ આ કાર્બોનિલની રિસ્પેક્ટમાં બીટા કાર્બન ઉપર છે. મતલબ જ્યારે બીટા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે ત્યારે આપણે શું મૂકતા હોઈએ છીએ? ડબલ બોન્ડ મૂકતા હોઈએ છીએ. મતલબ એક આપણને સિન્થોન આ મળે છે અને એક સિન્થોન આ મળે છે. હવે આ જે સિન્થોન છે, આપણે શું કીધું કે જ્યારે આપણે એવી રીતના સિન્થેસિસ કરતા હોય ત્યારે એમિનો એસિડ માટે ગુડ સિન્થોન સિન્થેટિક ઇક્વેલન્ટ બની શકે છે. મતલબ આ જે આપણને સિન્થોન મળે છે એની પ્રિપરેશન આપણે શીખવી પડશે, અને એની પ્રિપરેશન કરશું આપણે વાયા ઇલેક્ટ્રોફિલિક, જેમાં નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોફિલિક નેચર ધરાવતો હોય એવી રીતે. તો સૌથી પહેલાં આ સિન્થોન છે એના માટે સિન્થેટિક ઇક્વિવેલન્ટ મેળવીએ. તો આની રિએક્શન પહેલાં જોઈએ કે આ સિન્થોન કઈ રીતે મળે છે, ત્યારબાદ આપણે આની રિએક્શન જોશું. તો જોઈએ આ સિન્થોનની પ્રિપરેશન. એ સિન્થોનની પ્રિપરેશન કરશું આપણે ડાયથાઇલ મેલોનેટમાંથી. ધીસ ઇઝ ડાયથાઇલ મેલોનેટ. હવે એ શું કરશે? તો કે એ તો આપણને ખબર છે, ઓલવેઝ કેવો હોય, ન્યુક્લિયોફિલિક ઇન નેચર જ હોય. તો આપણે બેઝ સાથે એને ટ્રીટમેન્ટ કરાશું. અહીંયાથી હાઈલી એસિડિક પ્રોટોન હોવાને લીધે એબસ્ટ્રેક્ટ થઈ જશે, એટલે ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. બેઝ અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે, ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. અને એ નેગેટિવ ચાર્જનો આપણે એટેક કરાવશું નાઇટ્રસ એસિડ્સ ઉપર. નાઇટ્રસ એસિડ મતલબ HNO2, અને HNO2નું સ્ટ્રક્ચર આ રીતે કંઈક હોય. એક નાઇટ્રોજન પાસે ડબલ બોન્ડ O હોય અને એક OH હોય. હવે આમાં નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોફાઇલ બનશે, ન્યુક્લિયોફાઇલ નહીં બને. શું કામે? તો કે આ નાઇટ્રોજન પાસે લોન પેર છે એ વાત તો સાચી, પણ એની સાથે બંને બાજુ ઓક્સિજન અટેચ છે, અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી નાઇટ્રોજન કરતાં કેવી હોય? વધારે હોય. મતલબ આ બોન્ડના ઇલેક્ટ્રોનને ઓક્સિજન ખેંચવાની ટ્રાય કરે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન ખેંચવાની ટ્રાય કરે. મતલબ કે અહીંયા નાઇટ્રોજન કેવો છે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. ઇલેક્ટ્રોન રીચ હોવાની જગ્યાએ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. મતલબ હવે આ લોન પેર છે એ ડોનેટ નહીં કરે પણ શું કરે?
કરશે, જો કોઈ લોન પર ડોનેટ કરતો હશે, મતલબ કે જો કોઈ ન્યુક્લિયોફાઇલ હશે તો આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરશે અને આના ઉપર એટેક કરી દેશે. જ્યારે આના ઉપર એટેક કરશે મતલબ બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન પર જતા રહેશે, ઓક્સિજન એનો ચાર્જ રિવર્ટ બેક કરશે અને ગુડ લિવિંગ ગ્રુપ OH ત્યાંથી લીવ થશે. મતલબ કે નાઇટ્રસ એસિડ આપણને છે એ પોઝિટિવ એનો ગ્રુપ પ્રોવાઈડ કરે છે, એનો પોઝિટિવ આપણને પ્રોવાઈડ કરે છે. કોણ? તો કે નાઇટ્રસ એસિડ HNO2. તો આને સાથે અટેચ થઈ જશે, આ નેગેટિવ સાથે આ એનો પ્લસ અટેચ થઈ જશે. ત્યારબાદ એના પછીના રિએક્શનમાં નાઇટ્રસ એસિડ એસિડ છે, મતલબ કે રિએક્શન મિક્સરમાં એસિડ તો એમને હશે, તો આ જે ઓક્સિજન છે એની લોન પર એના ઉપર અટેક કરીને પ્રોટોનેશન કરશે. એના ઉપર પ્રોટોનેશન કરવાથી શું થશે, આ બોન્ડના અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે તો બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચશે, બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચશે તો બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન બોન્ડના ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરીને H+ ત્યાંથી રિમૂવ થઈ જશે. અથવા તો આમાં તમે એમ કહી શકો કે H+ ટ્રાન્સફર સ્ટેપ અહીંયાથી હાઇડ્રોજન છે એ ઓક્સિજન ઉપર આવી ગયું, મતલબ કે ઓક્સાઇમ ફોર્મેશન થઈ જાય છે. ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કરશું, રિવિઝન કરી લઈએ કે ડાયથાઇલ મેલોનાઇટનું રિએક્શન કોઈ બેઝ સાથે કરાવશું જેથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ થાય, અને ત્યારબાદ એનું રિએક્શન નાઇટ્રસ એસિડ સાથે કરવાથી એનો ગ્રુપ એન્ટર થશે અને એચ ટ્રાન્સફર થઈને ઓક્ઝાઇમમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા ઓક્ઝાઇમ ફોર્મેશન થઈ ગયું. હવે આપણે શું જોઈએ છે, અહીંયા તમે આપણે બતાવ્યું કે આપણી જેમ સિન્થોન છે એની અંદર NH2 ફંક્શનલ ગ્રુપ છે, સિન્થોનમાં NH2 ફંક્શનલ ગ્રુપ છે, તો ઓક્ઝાઇમમાંથી આપણને અમાઇનમાં કન્વર્ટ કરતા આવડે છે. ઓક્ઝાઇમનું જસ્ટ રિડક્શન કરવાનું છે, રિડક્શન સ્ટેપ. તો એનું રિડક્શન કરશું ઝેડન ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટિક એસિડ, તો જેથી એનું રિડક્શન થઈને કન્વર્ટ થઈ જશે અમાઇનમાં. મતલબ અહીંયા સુધી આપણે પહોંચી ગયા, પણ અહીંયા આપણે એક નેગેટિવ ચાર્જની જરૂર છે. તો એ પહેલાં એ નેગેટિવ ચાર્જ આપણે જનરેટ કરવા માટે આની રિએક્શન આપણે બેઝ સાથે કરવી પડશે, તો જ આ પ્રોટોન એબસ્ટ્રેક્ટ થશે. પણ જો હું આ જે આપણી પાસે કમ્પાઉન્ડ છે એનું રિએક્શન બેઝ સાથે કરાવું પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરવા માટે, તો કાર્બન પાસેથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરવાના બદલે નાઇટ્રોજનવાળો પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરી લે. શું કામે? તો કે હિટરો એટમ પાસે જે હાઇડ્રોજન હોય એ કાર્બન કરતાં વધારે એસિડિક હોય, મતલબ કોઈ પણ જગ્યાએ જ્યારે હાઇડ્રોજન હિટરો એટમ સાથે અટેચ હોય તો એ વધારે એસિડિક હશે કમ્પેર ટુ કાર્બન. તો હવે હું જ્યારે એનું પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરાવું તો એ નાઇટ્રોજન પાસેથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે, કાર્બન પાસેથી નહીં કરે. પણ આપણે જે સિન્થોન જોઈએ છે એ સિન્થોન કેવો છે, તમને હું સિન્થોન લખી દઉં. અહીંયા NH2- COOH અને અહીંયા હશે નેગેટિવ ચાર્જ. આ રીતનું આપણી પાસે સિન્થોન છે, એનું આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ મેળવીએ છીએ આ રિએક્શનથી. આ સિન્થોન છે તો આને ટાર્ગેટ કરીને આપણે હાલવું પડશે કે આપણે આ મેળવવાનું છે. તો મારે પ્રોટોન તો અહીંયાથી જ એબસ્ટ્રેક કરાવવો છે ભાઈ, અહીંયાથી તો નહીં ચાલે. તો મારે શું કરવાનું, પહેલાં NH2 ગ્રુપ છે એને મારે પહેલાં પ્રોટેક્ટ કરી દેવાનો, મતલબ કે હવે હું પ્રોટેક્ટ કરીશ એટલે એનું રિએક્શન કરાવીશ, આને પ્રોટેક્શન સ્ટેપ કહેવાય. એને હું પ્રોટેક્ટ કરીશ એસિટિક એનહાઇડ્રેટ સાથે એનું રિએક્શન કરાવું એટલે અહીં એસિટાઇલેશન થઈ જાય, નાઇટ્રોજન સાથે એસિટાઇલેશન થઈ જાય. મતલબ હવે જે આનો નાઇટ્રોજન છે એનું પ્રોટોન આપશે નહીં, મતલબ કે હવે એ ઇઝીલી એબ્ઝોર્બ નહીં થાય. તો હવે મારે જ્યારે એનું બેઝ સાથે રિએક્શન કરાવું તો કમ્પલસરી આ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ કરશે, મતલબ કે મારે જે જોઈએ છે એ મને અહીંયા આગળ મળશે. હવે તમે આની અને આની કમ્પેરિઝન કરો તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, તો આ છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, એની સાથે એક NH2 ફંક્શનલ ગ્રુપ, તો એની સાથે NH2 જ ફંક્શનલ ગ્રુપ છે, પણ આપણે જસ્ટ એનું પ્રોટેક્શન કરેલું છે. લાસ્ટમાં એનું ડીપ્રોટેક્શન કરીએ એટલે NH2 તો આવી જ જવાનું છે. અને આ બાજુ જુઓ તો એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે, પણ એક્ટિવેશન માટે આપણે અહીંયા બે એસિડ ફંક્શનલ ગ્રુપ લીધેલા છે, કારણ કે અહીંયા આપણે ડાયથાઇલ મેલોનેટ હતું ને એટલે આપણી પાસે બે એસ્ટર ફંક્શનલ ગ્રુપ પહેલેથી હતા, મતલબ અહીંયા બે મળ્યા. પણ આપણે ખરેખર એકની જ જરૂર છે, તો આપણને બે એસ્ટરમાંથી એક એસ્ટરમાં કેમ કન્વર્ટ કરવું, મતલબ કે એક એસ્ટરને રિમૂવ કરતા આપણને આવડે છે. તો આના ઉપરથી આપણે એવું સમજ્યા કે જ્યારે એમિનો એસિડ હોય ત્યારે એક ટાઈપનો આપણને એવો સિન્થોન મળે છે, અને એ સિન્થોન છે એને સિન્થેટિક ઇક્વેલન્ટ શું હશે, તો કે આ મોઇટી. અને કેમાંથી બને છે, તો કે ડાયથાઇલ મેલોનેટ અને નાઇટ્રસ એસિડમાંથી બને છે. મતલબ ફર્ધર આનું ડિસ્કનેક્શન કરવાનું કહે તો શું લખશું, તો કે નાઇટ્રસ એસિડ અને ડાયથાઇલ મેલોનેટ કે જેમાંથી આપણો આ સિન્થોન મળે છે. એટલે હવે આપણે જ્યારે પ્રિપરેશન કરવાની થાય તો પહેલાં આપણે સિન્થોનની પ્રિપરેશન કરશું, અને ત્યારબાદ એની આપણે જે અલગ બીજો ફ્રેગમેન્ટ મળેલો છે એની સાથે એની રિએક્શન કરશું. મતલબ જે હમણાં એક એક્ઝામ્પલ લઈને આપણે શીખાતા, એક્ઝામ્પલ તરફ પાછા જોઈએ. આ છે આપણું એક્ઝામ્પલ. તો આપણને એક આ એક સિન્થોન મળ્યો, તો આ સિન્થોનનો આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ મેળવતા હતા. તો શું મળ્યો આપણને સિન્થેટિક ઇક્વિવેલન્ટ, તો કે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ તો આવ્યો, એની બાજુ NH2, પણ NH કેવો છે, પ્રોટેક્ટેડ છે, મતલબ એની સાથે એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ અટેચ છે. અને જ્યાં એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ ત્યાં મારી પાસે બે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. મતલબ આ રીતનો મને એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળે છે. અને એ કેમાંથી મળે છે એ પણ આપણને ખબર છે, કેમાંથી, તો કે ડાયઇથાઇલ મેલોનેટ, આને આપણે કહીશું COOH, ડાયઇથાઇલ મેલોનેટ, અને પ્લસ હશે એક નાઇટ્રસ એસિડ, મતલબ કે HNO2.
આ બંનેની રિએક્શનથી આ સિન્થેટિક ઇક્વેલન્ટ મળશે અને આ સિન્થેટિક ઇક્વેલન્ટનો આ આપણો સિન્થોન છે અને જેનું રિએક્શન આપણે આની સાથે કરાવતા આપણો ટાર્ગેટ મોલેક્યુલ મળશે. તો કરાવીએ આપણે રિએક્શન. તો એની પહેલાં આપણને જે સિન્થોન આપણે સિન્થેટિક ઇક્વેલન્ટ મેળવેલો છે એને પ્રિપરેશન આપેલી છે જે ઓલરેડી આપણે હમણાં જોઈ ગયા છીએ. કઈ રીતે? તો પહેલાં આ લેશું ડાયથેલ મેલોનેટ. આ ડાયથેલ મેલોનેટ જ છે. પણ એને અલગ રીતે ખાલી લખીને આવ્યું છે. આ રીતે પણ લખી શકાય. એક આ સી એચ ટુ વચ્ચેનો સી એચ ટુ એની સાથે અટેચ છે COOET. આ થઈ ગયું ડાયથેલ મેલોનેટ. બે સાથે એને ટ્રીટમેન્ટ આપશું મતલબ અહીંયાથી હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ કરશે. એ નેગેટિવલી ચાર્જ બનશે મતલબ એના ઉપર અટેક કરશે અને આપણે અહીંયા સુધી પહોંચી જશું અને સેકન્ડ સ્ટેપમાં હાઇડ્રોજન ટ્રાન્સફર થઈને અહીંયાથી હાઇડ્રોજન અહીંયા આવી જશે. મતલબ કે આ બની ગયું આપણું ઓક્ઝાઇમ. અને ઓક્ઝાઇમનું આપણે કરાવશું રિડક્શન. રિડક્શન કરવાથી કન્વર્ટ થઈ જશે અમાઇનમાં. અમાઇન પછી આપણે એનું પ્રોટેક્શન કરવાનું છે. મતલબ આને કહેવાય પ્રોટેક્શન સ્ટેપ. પ્રોટેક્શન કરવાથી જે એનએચ ટુ છે એ પ્રોટેક્શન થઈ જશે અને એટલે એનું હાઇડ્રોજન છે હવે એસિડિક નથી. મતલબ હવે જે આપણે બે સાથે ટ્રીટમેન્ટ કરાવશું તો એ આ જ હાઇડ્રોજનને એબસ્ટ્રેક્ટ કરશે. તો ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. મતલબ કે આપણો સિન્થેટિક ઇક્વેલન્ટ છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા અને ત્યારબાદ આ જે સિન્થેટિક ઇક્વેલન્ટ મળ્યો એનું ડાયરેક્ટ રિએક્શન કરાવશું આપણા ઇલેક્ટ્રોફાઇલ સાથે. મતલબ કે આની સાથે રિએક્શન કરશે તો અહીંયા જે નેગેટિવ ચાર્જ આવશે એ આના પર અટેક કરશે. બોનના ઇલેક્ટ્રો ખોલીને અહીંયા જે સોલ્વેન્ટમાંથી એચ એબસ્ટ્રેક્ટ કરીને આ મોઇટી આપશે. પણ આપણે શું જોઈએ છે? આ મતલબ કે એમાં આપણી પાસે એનએચ ટુ ફ્રી ફોર્મમાં હોવો જોઈએ, પ્રોટેક્ટેડ ના હોવો જોઈએ. મતલબ એનું હાઇડ્રોલિસિસ કરશો એટલે આને કહેવાય ડી પ્રોટેક્શન સ્ટેપ. અને ડી પ્રોટેક્શન થઈને કન્વર્ટ થઈ જશે એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ છે એ ડિપાર્ટ થઈ જશે અને અમાઇન આવી જશે. પણ સાથે સાથે હાઇડ્રોલિસિસ કરવાથી ખાલી આ એક તો ડી પ્રોટેક્શન નહીં થાય પણ આ જે કાર્બોનિલ છે એસ્ટર ફંક્શનલ ગ્રુપ બધાનું પણ કન્વર્જન્સમાં થઈ જશે, એસિડમાં થઈ જશે. તો લાસ્ટ સ્ટેપમાં આપણે કરશું એનો હીટ, મતલબ કે ડી કાર્બોક્સિલેશન. અને ડી કાર્બોક્સિલેશન થવાથી શું થશે? તો કે આલ્ફા કાર્બન ઉપર જે એસિડ ફંક્શનલ ગ્રુપ હશે અહીંયા એસિડ એસિડ અને એસિડ ત્રણેય જગ્યાએ એસિડ બનશે. પણ આ આલ્ફા કાર્બન ઉપર જે એસિડ હશે એ સીઓ ટુ રિમૂવ થઈને ત્યાં ડી કાર્બોક્સિલેશન થઈ જશે. મતલબ આપણી પાસે એક જ એસિડ રહેશે જે હશે આ એસિડ, એની સાથે આલ્ફા કાર્બન, એની સાથે એનએચ ટુ મતલબ આ, અને એની સાથે એક બે અને ત્રણ કાર્બનવાળો એસિડ. મતલબ એક બે અને ત્રણ કાર્બનવાળો એસિડ. પણ આપણા ટાર્ગેટ મોલેક્યુલમાં એસિડ નહીં, શું છે, બંને જગ્યાએ એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. તો ફરીથી આપણે શું કરશું? આનું એસ્ટરિફિકેશન કરશું જેથી આ બંને એસિડ ગ્રુપ છે કન્વર્ટ થઈ જશે એસ્ટરમાં. આ કર્યું એનું એસ્ટરિફિકેશન લાસ્ટ સ્ટેપમાં. ટુ મોલ યુઝ કરશો એટલે બંને બાજુ એસ્ટર એસ્ટર એસિડ છે કન્વર્ટ થઈ જાય એસ્ટરમાં. તો આટલી સિમ્પલ રીતે આપણે ટાર્ગેટ મોલેક્યુલ મળી જાય. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણી પાસે આલ્ફા એમિનો એસિડ હોય અથવા તો આલ્ફા એમિનો એસિડ બનાવવું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો કે જેમાં નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરતું હોય, ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ ના કરતું હોય. તો અહીંયા આપણને એક વસ્તુ આ સમજ પડી, આ ઇમ્પોર્ટન્ટ નોટ તો કરીને તમે લખી શકો છો તમારી બુકમાં કે હિયર આજે આપણે સિન્થેટિક ઇક્વેલન્ટ મળ્યો છે એક્ટ એઝ અ રિએજન્ટ ટુ ધ સિન્થોન. આજે આપણને રિએજન્ટ મળે છે એના માટે આ રિએજન્ટ તરીકે યુઝ થશે. અને આ જે રિએજન્ટ છે એના પાછળ રિએક્ટન્ટ પૂછે મતલબ કે આના સિન્થેટિક ઇક્વેલન્ટ પૂછે તો શું લખશું? તો કે ડાયથાઇલ મેલોનેટ અને નાઇટ્રસ એસિડ. આ બનશે આપણા સિન્થેટિક ઇક્વેલન્ટ અને આ બનશે એનો રિએજન્ટ. તો આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. હવે એને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. એક ટાર્ગેટ મોલેક્યુલ આપેલો છે. હવે આપણને ફરીથી આ મોલેક્યુલ જોઈને થોડીક ગભરામણ થઈ જાય કારણ કે મોટો મોલેક્યુલ આપેલો છે તો ક્યાંથી ડિસ્કનેક્શન ચાલુ કરવું એ જ આપણને ખબર ના પડે. તો સિમ્પલી પેલા આજે આ સાઈડનો પાર્ટ છે એને આપણે સિમ્પલી એને એરાઇલ વડે ડિનોટ કરી દઈએ. મતલબ કે આ દર વખતે આટલું ફંક્શન ગ્રુપ લખવું જરૂરી નથી, આપણે એને સિમ્પલી એરાઇલથી જસ્ટિફાઈ કરશું. તો એરાઇલ સાથે શું અટેચ છે? તો કે આ સિક્સ મેમ્બર રિંગ અને એની સાથે ફાઇવ મેમ્બર રિંગ. ફાઇવ મેમ્બર રિંગમાં પણ એ નાઇટ્રોજન છે. તો આપણે એને ડિસ્કનેક્શનની શરૂઆત કરતી વખતે પહેલાં એને સેમાં કન્વર્ટ કરવો પડશે. મતલબ કે એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરવું પડશે. અને કેવા કેવા આપણે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરી શકીએ? તો કે અમાઇન છે એને અમાઇડમાં કન્વર્ઝન કરી શકાય, સાયનાઇડમાં કરી શકાય, નાઇટ્રોમાં કરી શકાય. અહીંયા કાર્બન નાઇટ્રોજનની બાજુનો કાર્બન ફ્રી છે તો એને અમાઇડમાં કન્વર્ઝન કરી શકાય છે. મતલબ કે એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને અમાઇડમાં કન્વર્ઝન કર્યું. ત્યારબાદ અમાઇડી લિંકેજ આપણે બ્રેક કરીએ એટલે બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને નાઇટ્રોજન પર જાય જ્યાં આપણે હાઇડ્રોજન આવશે અને સાયક્લિક રિંગ હોવાને લીધે કાર્બોનિલ સાઇડ આપણે એસ્ટર મૂકશું. મતલબ અહીંયા સુધી આપણે આવી ગયા. હવે ફરીથી આપણને અહીંયા શું મળે છે? તો કે અમાઇન મળે છે. હવે ફરીથી આનું આપણે ડિસ્કનેક્શન પોસિબલ નથી તો ફરીથી આપણે આનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરવું પડશે. પણ હવે એની બાજુમાં એક કાર્બન એવો નથી કે જ્યાં આપણે કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ એડ કરી શકીએ, મતલબ કે એને અમાઇડમાં કન્વર્ટ કરી શકીએ. તો અમાઇડમાં તો કન્વર્ટ કરી નહીં શકાય. સાયનાઇડ માટે પણ એનો કાર્બન બાજુનો ફ્રી હોવો જોઈએ, મતલબ સાયનાઇડમાં પણ કન્વર્ઝન નહીં કરી શકાય. તો રિમેનિંગ શું વધ્યું? તો કે એક નાઇટ્રો વધ્યું જેમાં આપણે કન્વર્ઝન કરી શકીએ. તો આને નાઇટ્રોમાં કન્વર્ઝન કરીને જોઈએ. મતલબ કે આનું ફરીથી ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને હું નાઇટ્રોમાં કન્વર્ટ કરી દઉં.
એને નાઇટ્રોમાં કન્વર્ટ કરવાથી મને આ રીતે કંઈક મળશે, એક સિક્સ મેમ્બર રિંગ મળશે જેમાં અહીંયા એન એચ ટુ હતું જેનું ફંક્શન હતું પેન્ટાકોન્વર્ઝન કરીને મેં એનો ટુ તરીકે લખેલું છે, મતલબ કે હવે એ કન્વર્ટ થઈ ગયું નાઇટ્રોમાં, એટલે મને આ રીતે કંઈક મળે છે. પણ હવે તમે જુઓ તો ફરીથી આનું ડિસ્કનેક્શન કરવા માટે તમારી પાસે જો એક સિક્સ મેમ્બર રિંગ અવેલેબલ છે કે જેમાં એક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અટેચ છે. હવે તો આપણે એવું કરી શકીએ, આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે મારી પાસે સિક્સ મેમ્બર સાયક્લિક રિંગ હોય જેમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અટેચ હોય તો એની થર્ડ પોઝિશન ઉપર આલ્કિન હોવો જોઈએ, પણ આમાં આલ્કિન છે નહીં, તો હું ફંક્શનલ ગ્રુપ એડિશન કરીને ત્યાં ડબલ બોન્ડને ઇન્ટ્રોડ્યુસ કરી શકું. કઈ જગ્યાએ કરીશ? તો કે એની થર્ડ પોઝિશન ઉપર કરીશ. તો નંબરિંગ આપો અહીંયાથી 1, 2 એન્ડ 3, તો અહીંયા હું એક ડબલ બોન્ડ ઇન્ટ્રોડ્યુસ કરી શકું, મતલબ કે એક બોન્ડ હું અહીંયા મૂકું. તો એવી રીતે હું અહીંયાથી નંબર આપું 1, 2 એન્ડ 3, તો હું ડબલ બોન્ડ અહીંયા પણ મૂકી શકું ને, એવું જરૂરી તો નથી મારે આ બાજુ જ મૂકું, બંને બાજુ થર્ડ પોઝિશન છે. તો બે રીતે છે હું એને ફંક્શનલ ગ્રુપ એડિશન કરી શકું છું. તો બે રીતે કરું છું, એકવાર હું આ બાજુ જેને 3' કહી દઉં ને એકવાર 3 કહી દઉં, મતલબ કે આ 3' ઉપર હું ફંક્શનલ ગ્રુપ એડ કરીશ, મતલબ કે અહીંયા ડબલ બોન્ડ એડ કરીશ. તો બીજી બાજુ અહીંયા હું થર્ડ પોઝિશન કહી દઉં ત્યાં પણ હું ફંક્શનલ ગ્રુપ એડ કરી શકું, મતલબ કે અહીંયા પણ ડબલ બોન્ડ મૂકી શકું. તો આ મેં ડબલ બોન્ડ મૂક્યો. તો બે રીતે જ્યારે હું ફંક્શનલ ગ્રુપ એડ કરી શકું છું તો બે રીતે એનું ડિસ્કનેક્શન પણ આગળ પોસિબલ છે. તો હવે કરીએ આની ડાયલ્સ ઓર્ડર. જ્યારે આપણી પાસે અહીંયા આવી જાય છે સિક્સ મેમ્બર સાયક્લિક રિંગ અને જેમાં અનસેચ્યુરેશનના થર્ડ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2 એન્ડ 3 આ નંબર કન્સિડર નથી કરવાના. અહીંયા થર્ડ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, મતલબ આપણે કરાવશું અહીંયા રિટ્રો ડાયલ્સ ઓર્ડર, જેનું બોન્ડ બ્રેકિંગ કરવાથી આપણને આ રીતના બે ફ્રેગમેન્ટ મળશે. અને પછી એવી રીતના અનધર્વે પણ આપણી પાસે છે કે જો હું આ બાજુ ડબલ બોન્ડ મૂકું તો હવે મારી પાસે અહીંયા મળશે 1, 2 એન્ડ 3 પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, તો એની પણ હું રિટ્રો ડાયલ્સ ઓર્ડર કરાવી શકું, જેને મને ફ્રેગમેન્ટ આ રીતે મળશે, એક ફ્રેગમેન્ટ અને આ બીજો ફ્રેગમેન્ટ, જેનું ફર્ધર ફ્રેગમેન્ટેશન પોસિબલ છે, મતલબ કે ફર્ધર એનું ડિસ્કનેક્શન થઈ શકે છે. આ જે ગ્રુપ છે ને અહીંયાથી બોન્ડ બ્રેક કરીશ એટલે શું થશે, જે બાજુ નાઇટ્રો ઓક્સિજન છે ત્યાં આપણે એચ ટુ મૂકશું અને એની અધર સાઈડ આપણે ઓ મૂકશું. અને અહીંયા આપણે માર્ક કરવું હતો તો યાદ રાખવું, એરાઇલ તરીકે શું છે, બેન્ઝિન રિંગ નથી, પણ આપણે એક આખું મોલેક્યુલ આવી રીતે લખેલો છે એરાઇલ તરીકે કેટેકોલની જેમ. તો આ છે આપણો એરાઇલ પાર્ટ છે. તો આ એરાઇલ સાથે એક અટેચ હશે આપણી પાસે, અહીંયા એરાઇલ છે તો એક સી એચ ઓ એટલે એની સાથે અટેચ હશે CHO, અને અનધર પાર્ટ આપણને શું મળે છે તો કે CH3NO2 એટલે કે નાઇટ્રોમિથેન. બસ એવી જ રીતે અહીંયાથી પણ તમે ડબલ બોન્ડને બ્રેક કરી શકો છો કે જેની પ્રિપેરેશન તમે વિટિંગથી કરી શકો. અહીંયાથી હું ડબલ બોન્ડ બ્રેક કરીશ, મતલબ કે અહીંયા મૂકીશ હું એક ઓક્સિજન અને અહીંયા મૂકીશ H2, તો આ મળશે મને અહીંયા H2 અને ઓક્સિજન, તો આ મળશે એક એક્રાલ્ડિહાઇડ અને એક મળશે આ ફ્રેગમેન્ટ કે જેમાં BPA3 અહીંયા ઓક્સિજન પણ તમે લખી શકો છો. ઓકે, અહીંયા સુધી આપણે પહોંચી ગયા, મતલબ કે આ ફ્રેગમેન્ટ આપણને મળે છે. હવે આ બંનેમાંથી શું બનાવશું, પહેલાં વિટિંગ બનાવશું, એટલે કે આ વિટિંગ રિએજન્ટ છે એનું રિએક્શન હું આ કાર્બોનિલ સાથે કરાવીશ એટલે મને મળશે આ પ્રોડક્ટ, અને એક હું આ બંનેની રિએક્શનથી આ બનાવીશ. જ્યારે આ બેનું રિએક્શન કરવાથી ડાયલ્સ ઓર્ડરની પ્રોડક્ટ મળશે, ટૂંકમાં સો ઓન ઊંધું ઊંધું આપણે જતું જવાનું. ચલો જોઈએ એની પ્રિપરેશન. ઓકે, સૌથી પહેલાં એરાઇલ પાર્ટ છે, આ આપણે આ વાયાથી આપણે સિન્થેસિસ કરીએ છીએ, મતલબ કે અહીંયાથી નહીં, આપણે અહીંયાથી આ જે પાર્ટ છે એ તો સિમ્પલ છે, ડાયરેક્ટ આની ડાયલ્સ ઓર્ડર જ કરાવવાની છે. તો આજે આપણે ફર્સ્ટ પાર્ટ જોયો તો 3' વાળો, એમાં તો ડાયરેક્ટ તમારે ડાયલ્સ ઓર્ડર જ કરાવવાની છે, મતલબ આવી તો આપણે અહીંયા જ જઈશું. તો આપણે આ જે મેથડ છે એનાથી પ્રિપરેશનની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે આ બંનેનું રિએક્શન કરાવશું, અને આ બંનેનું રિએક્શન કરવા માટે આ કેવો હોવો જોઈએ, ન્યુક્લિયોફાઇલ. તો પહેલાં એને આપણે ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરાવવું પડશે, તો પહેલાં એને ન્યુક્લિયોફાઇલ બનાવવા માટે બેઝ સાથે રિએક્શન કરાવવું પડશે. તો બેઝ સાથે રિએક્શન કરવાથી બેઝ અહીંયાથી પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશે એટલે કે ન્યુક્લિયોફાઇલ બનશે, ત્યારબાદ કાર્બન ઉપર એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન ઉપર, અને ત્યારબાદ ડિહાઇડ્રેશન એટલે કે વોટર મોલેક્યુલ રિમૂવ થઈને આ રીતના મને એક અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ આપશે, મતલબ કે અહીંયા સુધી પહોંચી ગયા. અને ત્યારબાદ એનું રિએક્શન કરવાનું છે આ ડાઇન સાથે, આ ડાઇનો ફાઇલ આપણને મળી ગયો, હવે એનું રિએક્શન ડાઇન સાથે કરવાનું છે. અને ડાઇન શેમાંથી બનશે તો કે વિટિંગમાંથી બનશે, આ જે વિટિંગ છે એમાંથી બનશે આ ડાઇન. તો એ ડાઇન આપણે ડાયરેક્ટ બનાવતી નથી, પણ ડાયરેક્ટ અહીંયા પ્રિપેરેશન કરીને ડાયરેક્ટ આપી દઉં છું. તમને એક્ઝામમાં પૂછે તો તમારે ડાઇન પણ બનાવવાની છે, ડાઇનો ફાઇલ જે રીતે બનાવી એ રીતના ડાઇન પણ બનાવવાની છે. તો હવે ડાઇન સાથેનું રિએક્શન કરશું, મતલબ અહીંયા થશે ડાયલ્સ ઓર્ડર રિએક્શન 4+2 સાયક્લો એડિશન, તો આ રીતે મને આપશે. પણ હવે આપણને ખબર છે આ ડબલ બોન્ડ અહીંયા હતો નહીં, આપણે વધારાનો એડ કર્યો છે, ડબલ બોન્ડ આપણી પાસે હતો નહીં, આપણે એને એડ કર્યો છે. તો આપણે હવે સ્ટેપમાં એને રિમૂવ કરવો પડશે, ફંક્શનલ ગ્રુપ એડિશન કરીને એને જે એડ કર્યો તો આપણે એને રિમૂવ કરશું, મતલબ કે અહીંયા આગળ એનું રિડક્શન કરશું. તો કરીએ આ કાળાનું રિડક્શન. તો એનું રિડક્શન થવાથી શું થશે, તો કે અહીંયા આગળ આપણે જે ડબલ બોન્ડ એડ કરેલો છે એ ડબલ બોન્ડ રિડ્યુસ થઈ જશે, અને સાથે સાથે આપણી પાસે જે નાઇટ્રો ગ્રુપ આપણે કરેલું છે, મતલબ કે
અમાઇન છે એનું કન્વર્ઝન નાઇટ્રોમાં કર્યું હતું આપણે ડિસ્કનેક્શન માટે, એનું પણ જાતે જાતે રિડક્શન થઈને એ પણ કેમ હતું કે અમાઇનમાં કન્વર્ટ થઈ જશે, મતલબ કે ફરીથી હવે આપણે એનું રિએક્શન કરવાની જરૂર રહેશે નહીં. બસ તો હવે લાસ્ટ સ્ટેપ શું કરવાનું રહ્યું, સાયક્લાઇઝેશન. આપણે બોન્ડની ડિસ્કનેક્શન કરવાની શરૂઆત જ ત્યાંથી કરી હતી કે સાયક્લાઇઝેશન સાયકલ જે મળે છે આપણને બ્રેક કરી હતી અમાઇડવાળી લિંકેજ, તો એનું સાયક્લાઇઝેશન કરીએ. આ નાઇટ્રોજનની લોન પેર છે આના ઉપર એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન રિવર્ટ બેક થઈને ઓઈટી ત્યાંથી રિમૂવ થઈ જશે, મતલબ કે આપણને રિમૂવ થશે ઇથેનોલ અને અહીંયા થઈ જશે સાયક્લાઇઝેશન. અહીંયા આપણને મળે છે અમાઇડ, પણ આપણા સ્ટાર્ટિંગ મટીરિયલમાં શું હતું, અમાઇન હતું. અમાઇન મતલબ કે આપણે શું કરવું પડશે, આ કાર્બોનિલ ગ્રુપને કાઢવું પડશે, અને એ કાર્બોનિલ ગ્રુપને અમાઇડમાંથી કાઢવા માટે આપણી પાસે બેસ્ટ રિએજન્ટ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, કે જેનાથી રિડક્શન કરવાથી અમાઇડ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ અમાઇન. બસ આટલું આપણે સુધી અહીંયા લેક્ચરમાં રાખીએ છીએ. તમે વ્યવસ્થિત આખો લેક્ચર જોઈ લેજો, જો ના સમજાય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. થેન્ક યુ.